નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ગુજરાતની અંદર પેટ્રોલ પંપ બંધ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે મહિલાઓને મફત ગેસ આપવાને લઈને મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ અપડેટ જાણીશું તો પાક વીમા યોજનાને લઈને મોટા સમાચાર આવ્યા છે બાગાયતી ખેડૂતો માટે મોટા સમાચાર નંબર પ્લેટોને લઈને મોટા સમાચાર ખાતર સબસિડી વધારવાને લઈને મોટા સમાચાર આવ્યા છે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું કે ગુજરાતની અંદર પેટ્રોલ પંપ સંચાલકોએ બાયો ચડાવી છે પેટ્રોલ પંપ સંચાલકોએ હડતાળ પાડવાની ચીમકી આપી છે ત્યારે તમામ મિત્રોને જણાવવાનું કે શા માટે હડતાળ પાડવાની ચીમકી આપવામાં આવી છે તો પેટ્રોલ પંપ સંચાલકોને જે કંપનીઓ છે ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ કંપની અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપની આ કંપની છ વર્ષથી સંચાલકોને કમિશનની અંદર વધારો કર્યો નથી છ વર્ષથી એનું એ જ કમિશન આપવામાં આવે છે જેથી હવે પેટ્રોલ પંપના સંચાલકોએ તમામ પેટ્રોલિયમ કંપની સાથે વાંધો ઉઠાવ્યો છે તમામ કંપનીઓ સામે બાયો ચડાવી છે અને જો કમિશનમાં વધારો કરવામાં નહીં આવે માંગો પૂરી કરવામાં નહીં આવે તો ગુજરાતની અંદર પેટ્રોલ પંપો સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉઠાવશે નહીં એટલે કે સપ્ટેમ્બરમી સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ પંપો બંધ પણ રહે તેવી શક્યતા પણ દેખારી છે તો જો ગુજરાતની અંદર પેટ્રોલ પંપ સંચાલકોની માંગો પૂરી નહીં થાય તો પંદર સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડવામાં આવશે અને ગુજરાતના પેટ્રોલ પંપ બંધ રહે તેવી શક્યતા પણ દેખાય છે ત્યાર પછીના મહિલાઓ માટે મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે મહિલાઓને મોદી સરકાર મફતમાં ગેસ સિલિન્ડર આપશે જ્યાં મિત્રો ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે ચૂંટણીની મોસમ આવી રહી છે જેથી મોદી સરકારે મહિલાઓને રીઝવવા માટે ખાસ પ્રકારનો મોટો નિર્ણય કર્યો છે જેની અંદર પીએમ મોદી આવનારા સમયની અંદર પંચોતેર લાખ મહિલાઓને મફતમાં નવા ગેસ કનેક્શન આપશે આ કનેક્શનની વાત કરીએ તો આ એક ઉજ્જવલા યોજનાનું વિસ્તરણ ગણવામાં આવશે ઉજ્જવલા યોજનાની અંદર પહેલો ગેસ સિલિન્ડર તમને મફતમાં આપવામાં આવે છે અને ત્યારબાદ તમને સબસિડીના ધોરણે સહાય કરવામાં આવે છે ત્યારે તમામ મહિલાઓને પ્રથમ રિફિલ મફતમાં આપવામાં આવશે આવી રીતના પંચોતેર લાખ મહિલાઓને નવા ઉજ્જવલા યોજનાના કનેક્શન આપવામાં આવશે તો જે મિત્રોએ ઉજ્જવલા યોજનાને અંદર ઘણા સમયથી ફોર્મ ભર્યા છે પરંતુ ઉજ્જવલા યોજનામાં ગેસ સિલિન્ડર પાસ થતા નથી તેવા મિત્રો માટે રાહતભર્યા સમાચાર કહી શકાય કારણ કે મોદી સરકારે ચૂંટણી આવવાથી મહિલાઓને રીઝવવા માટે પંચોતેર લાખ નવા કનેક્શન આપવાની જાહેરાત કરી છે તો તમે જો ફોર્મ ભર્યું છે તો તમારું કનેક્શન પાસ થાય એના પૂરેપૂરી શક્યતા દેખાય છે તો તમામ મિત્રો માટે જેણે ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભર્યા છે એમના માટે ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી પાક વીમા લઈને મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે ખૂબ જ રાહત ભર્યા સમાચાર આવી ગયા છે પાક વીમો યોજના ગુજરાતની અંદર ફરીથી શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો પાક વીમા યોજના ગુજરાતની અંદર શા કારણે બંધ થઈ હતી એમની વાત જણાવી દઉં તો ગુજરાતની અંદર રાજ્ય સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે અંદરો અંદર દખો ચાલી રહ્યો હતો જેથી પાક વીમા યોજનાને બંધ કરવામાં આવી હતી પરંતુ હવે પાક વીમા યોજનાની અંદર ફરીથી શરૂઆત શા માટે કરવાની છે અને કેવી રીતના થવાની છે એમની ટૂંકમાં માહિતી જણાવી દઈએ તો હવે વીમા કંપનીઓ પાસે શરતો મૂકવામાં આવશે અને ખેડૂતોને વીમા કંપનીઓ લૂંટી ન જાય એ માટેના ખાસ નિયમો પણ બનાવવામાં આવશે અને આ ઉપરાંત ખાસ વાત એ છે કે ખેડૂતો દાવો કરે એના અડતાલીસ કલાકની અંદર જ ખેડૂતોને પૂરેપૂરી વીમાની રકમ મળી જાય ઝડપથી પ્રોસેસ થઈ જાય એવી પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તો ટૂંક સમયમાં જ ગુજરાતમાં ફરીથી પાક વીમા યોજના શરૂ થાય તેવા મોટા સંકેતો જોવા મળ્યા છે તો તમામ ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર આવી ગયા છે ત્યાર પછી બાગાયતી યોજના બાગાયતી ખેડૂતો માટે મોટા સમાચાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જે ખેડૂત મિત્રો આંબાની ખેતી કરતા હોય કેળાની ખેતી કરતા હોય અને જામફળની ખેતી કરતા હોય એવા ખેડૂતો માટે સરકારે ખાસ પ્રકારની યોજના અમલમાં મૂકી છે જેની અંદર જે ખેડૂત મિત્રો આંબાની ખેતી કરે છે એમને કલમ દીઠ સો રૂપિયા આપવામાં આવશે અને એવી રીતના વધારેમાં વધારે એમને પ્રતિ હેક્ટર ચાલીસ હજાર રૂપિયાની સહાય મળશે જે ખેડૂત મિત્રો જામફળની ખેતી કરતા હોય એમને કલમ અથવા તો રોપા દીઠ રૂપિયા આપવામાં આવશે અને વધુમાં વધુ ચુમ્માળીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે પરંતુ મિત્રો આંબાની ખેતી અને જામફળની ખેતી માટેની સહાય હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર પૂરી થઈ ગઈ છે પરંતુ જે ખેડૂત મિત્રો કેળાની ખેતી કરતા હોય એની સહાય અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો શરૂ છે તો કેળાની ખેતી જે પણ મિત્રો કરતા હોય એના માટેની સહાય જણાવી દઉં તો જે મિત્રો કેળાની ખેતી કરે છે એમને પ્રતિ રોપા દીઠ પાંચ રૂપિયાની સહાય કરવામાં આવશે અને વધુમાં વધુ એને પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય મળશે તો હાલ કેળાની ખેતી કરતા ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજના શરૂ છે વહેલા તકે ફોમ ભરી લેજો ત્યાર પછી નંબર પ્લેટને લઈને રાજ્ય સરકાર દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની તમામ કામગીરી ડીલરોએ જ કરવાની રહેશે અને આવતીકાલથી જ આ નવી પદ્ધતિ લાગુ પણ થઈ જશે આ નિયમની વાત કર દઉં તો હવેથી તમારી નંબર પ્લેટ લાગી જાય ત્યારબાદ જ તમને વાહન આપવામાં આવશે નંબર વગરની જે નંબર પ્લેટ હોય છે એના વગર હવે તમે વાહન ચલાવી શકશો નહીં પહેલાં જે નિયમ હતો એ નિયમ મુજબ નવું વાહન તમે ખરીદો છો તો તમને એક ટીસી નંબર આપી દેવામાં આવતો હતો અને નંબર પ્લેટ જે નંબર નથી લાગ્યા તેમ છતાં તમે વાહન ચલાવી શકતા હતા પરંતુ હવેથી નંબર તમારા ગાડીમાં લખાય ત્યારબાદ જ તમને વાહન મળશે તો હવેથી નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની તમામ કામગીરી દ્વારા જ કરવામાં આવશે અને હવે વાહન રજીસ્ટ્રેશન થયા બાદ અને તમામ પ્રકારના ટેક્સ ભર્યા બાદ નવો નંબર આપીને જ નંબર સાથે વાહન તમને આપવામાં આવશે એટલે નંબર તમને મળશે ત્યારબાદ જ તમને નવું વાહન આપવામાં આવશે તો હવેથી નંબર પ્લેટને લઈને મોટો અને નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો માટે આ સમાચાર જાણવા મિત્રો ખૂબ જ જરૂરી છે ત્યાર પછી ખાતરની અંદર સબસિડી વધારી દેવામાં આવી છે ખેડૂતો માટે મોટા અને સારા સમાચાર આવી ગયા છે હવે ડીએપી ખાતરની થેલીઓમાં વધુ સબસિડી આપવામાં આવશે જેની અંદર ડીએપી ખાતરની થેલીઓમાં પહેલાં કરતાં હવે એકસો ચાલીસ ટકા વધુ સબસિડી આપવામાં આવશે એટલે કે ખેડૂતોને જે એક બોરીનો પાંચસો રૂપિયાનો નફો મળતો હતો તો હવે તમને બારસો રૂપિયાનો નફો મળશે એટલે કે ચોવીસો રૂપિયાની કિંમતની બેગ તમને માત્ર બારસો રૂપિયામાં મળશે એટલે કે અડધી કિંમતે તમને હવે ખાતરની થેલી મળશે તો તમામ ખેડૂતો માટે ગુડ ન્યૂઝ કહી શકાય ખાતરની અંદર સબસિડી વધારી દેવામાં આવી છે ત્યાર પછી કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો છે હજી પણ ઘણા વિસ્તારની અંદર વરસાદ નથી થયો ત્યારે ખેડૂતોને જીવનદાન મળે ખેડૂતોના પાકને ફરીવાર જીવનદાળ મળે એ માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે શું કીધું એમની વાત જણાવી દઉં તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે ખેડૂતોને જળાશયો માટે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે ખૂબ જ મોટી જાહેરાત કરી દીધી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપની અંદર અત્યારે જ મોકલી દેજો તો મિત્રો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવા જ વીડિયો સાથે જય જવાન જય કિસાન